યાત્રાધામ પાવાગઢમાં તૃતીય આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય જેમાં રાજ્યભરમાંથી બસો ચોરાણું સ્પર્ધકોએ ભાગ લીધો જિલ્લા પંચાયતના પ્રમુખ કામિનીબેન સોલંકીના હસ્તે આરોહણ અવરોહણ સ્પર્ધાને લીલી ઝંડી દેખાડવામાં આવી બસો છત્રીસ ભાઈઓ અને અઠ્ઠાવન બહેનો મળી કુલ બસો ચોરાણું સ્પર્ધકોએ પાવાગઢ પર્વત સર કરવા દોડ લગાવી સિનિયર બાઇઓમાં અઠાવીસ મિનિટ અને ત્રીસ સેકન્ડ સાથે પંચમહાલના અશ્વિન ઇન્ડોર જ્યારે સિનિયર બહેનોમાં દાહોદના સીતાબેન ચાળીસ મિનિટ ત્રેવીસ સેકન્ડ સાથે પ્રથમ ક્રમે રહ્યા પ્રથમ ક્રમે વિજેતા સ્પર્ધકને પચ્ચીસ હજાર બીજો ક્રમાંક મેળવનારને વીસ હજાર અને ત્રીજો ક્રમે વિજેતા થયેલાને પંદર હજાર રોકડા આપવામાં આવ્યા ખૂબ સુંદર આયોજન કરવામાં આવે છે અને યુવાનોની વ્યાયામ કૌશલ્ય વૃદ્ધિ માટે આ કાર્યક્રમ ખૂબ સારો છે અને યુવાનોની યુવા શક્તિને વધારવા માટે સરકાર દ્વારા એમને પ્રોત્સાહિત ઇનામો પણ વિવિધ પ્રકારના લગભગ અઢી લાખ રૂપિયા જેવા ઇનામો આપવામાં આવે છે પર્વતારોહણ કરવું એ કોઈ નાની વાત નથી આજે યુવા શક્તિ અને મહિલા શક્તિનો એની અંદર મને જે સમન્વય જોવા મળ્યો છે એ ખૂબ સારો અને સુંદર છે સરકારનું આ પગલું ખૂબ જ